આજે યોજાયેલ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં સંચાલક વિભાગની બેઠક માટે રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા સહિત છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના બંને પુત્ર તેમજ નારણભાઈ રાઠવાના પુત્ર સંગ્રામસિંહ રાઠવા મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને તેમણે મતદાન કર્યું હતું। આજે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાઈ હતી। વિવિધ સંવર્ગની 7 બેઠકો માટે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં છોટાઉદેપુર જિલ્લા માટે જિલ્લાના 1025 મતદારો મતદાન કરી શકે તે માટે બોડેલીની નવજીવન હાઈસ્કૂલ ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જો કે જિલ્લામાં આટલી મોટી માત્રામાં મતદારો હોવા છતાં એકમાત્ર મતદાન કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું, ત્યારે સંચાલક વિભાગની બેઠક માટે મતદાન કરવા માટે રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ નારણભાઈ રાઠવા, છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવા તેમજ બીજા પુત્ર અને બરોડા ડેરીના ડિરેક્ટર રણજીતસિંહ રાઠવા, નારણ રાઠવાના પુત્ર સંગ્રામસિંહ રાઠવા તેમજ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડના પૂર્વ ચેરમેન રમેશ ચંદ્ર ખત્રી સહિતનાઓ આજે મતદાન કરવા માટે નવજીવન હાઈસ્કૂલ ખાતે પહોંચ્યા હતા અને તેમણે પણ તેમનો મત આપ્યો હતો। આપને જણાવી દઈએ કે રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા સહિતના આજે તમામ મતદાન કરવા માટે પહોંચેલા જે નેતાઓ છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક શાળાના સંચાલકો છે અને એટલા માટે જ તેઓ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે એક શાળા સંચાલક તરીકે પહોંચ્યા હતા। ત્યારે મતદાન કર્યા બાદ રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવાએ શું કહ્યું આવો સાંભળીએ। આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યોની ચૂંટણી પૈકી સંચાલક મંડળના સભ્યોની મતદાનની આજે તારીખ હતી, એ પ્રમાણે અમે લોકો અમારા છોટાઉદેપુરમાં અમારા જે ટ્રસ્ટના જે સંચાલક મંડળના સભ્યો છે તે પૈકી અમારા જે પસંદગીના સભ્યને અમે લોકો મતદાન કરવા માટે અહીંયા આવ્યા હતા। ખાસ કરીને માધ્યમિક શિક્ષણ બોર્ડનું સંગઠન હોય છે એ આચાર્ય સંઘમાંથી, વાલી મંડળમાંથી, સંચાલક મંડળમાંથી, માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના અલગ અલગના પ્રતિનિધિઓ હોય છે, તો એ પ્રમાણે આજે અમે લોકો અહીંયા મતદાન કર્યું છે। મને એમ લાગે છે કે આપણા ગુજરાતની અંદર અને ખાસ કરીને આપણો આદિવાસી પટ્ટો છે એ આદિવાસી પટ્ટાની અંદર સૌથી વધારેમાં વધારે જે શિક્ષકોની ઘટ પડે છે, બાળકોને સુવિધા થોડી ઓછી મળે છે, વિષય નિષ્ણાત શિક્ષકો મળતા નથી, સમયસર જે શિક્ષણ આપવું જોઈએ, ભરતી થવી જોઈએ એ નથી મળતી, એવા બધા પ્રશ્નો જે પેન્ડિંગ હોય એ પ્રશ્નોને વાચા આપવા માટે યોગ્ય તેવા સારા સંચાલક મંડળના સભ્યો, માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના વિભાગના સભ્યો ચૂંટાઈને જાય અને આપણા વિસ્તારના શિક્ષણ વિભાગના પડતર પ્રશ્નોનો નિરાકરણ લાવે એવી મહેચ્છાથી અમે લોકો આજે નવજીવન હાઈસ્કૂલની અંદર બોરેલી ખાતે મતદાન કરવા માટે આવ્યા હતા। સૌનું અમે લોકો ખૂબ ખૂબ કુશલ મંગલ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। ભવિષ્યમાં જે જીતે તે અને આપણા વિસ્તારની જે કોઈ પડતર માગણીઓ છે એને પૂરી કરવા તેઓને પ્રભુ શક્તિ આપે એવી અભ્યર્થના સાથે। જો તમે હજુ સુધી તીર સમાચારને સબસ્ક્રાઇબ નથી કર્યું તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર, અને હા, બેલ આઇકોન જરૂર દબાવજો।